જાણ વગર વીજળી કાપથી પાણી માટે બાલુંદ્રા ગામમાં શાળાના બાળકો થયા રઝળતા. સરકારી વહીવટ અને વહીવટી તંત્રની બેદરકારીથી બાળકો પાણી વગર રઝળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં વીજળી વિભાગ દ્વારા લાલિયાવાડી અને આ લાલિયાવાડીની અસર થઈ રહી છે બાળકોને. અમીરગઢ તાલુકાના વીજળી વિભાગ વીજ દ્વારા લાલિયાવાડી ચલાવવામાં આવી રહી છે. તાલુકામાં છાસવારે રાત હોય કે દિવસ મન ફાવે ત્યારે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર મેસેજ વગર વીજળીનો કાપ મૂકવામાં આવી રહ્યો છે. તો તંત્ર કેમ ગોર નિંદ્રામાં છે તેવા સવાલો વીજળી વિભાગમાં લોકો દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. લાઇટ બિલ ભરવામાં નથી આવતા લોકોમાં સવાલ ઊભા થયા છે કે લાઇટ બિલ ભરવા છતાં પણ લાઇટ સમયસર નથી મળતું. ત્યારે ઇકબાલગઢ મથકે આવેલા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ પેટા શાખા દ્વારા કોઈ પણ પ્રકારની જાણકારી કે મેસેજ આપ્યા વગર કપાસિયા જીજીવીયા વીજ પુરવઠો બંધ કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શાળામાં બાળકો પણ પાણી માટે વલખા મારવા લાગ્યા છે. જ્યારે ફોન કરીને વીજળી વિભાગમાં પૂછવામાં આવશે ત્યારે સંતોષકારક જવાબ પણ મળતો નથી. હેલ્પરોનો કોન્ટ્રાક્ટ કરવામાં આવે, સમય પૂછવામાં આવે તો તે પણ રજા પર હોય તો લાઇન પર બદલીમાં ડાભીભાઈને હાજર હોવાનું જણાવે છે. ત્યારે તેમને ડાભીભાઈને ફોન કરવામાં આવે ત્યારે કપાસિયા પાસે લાઇનના કામ બતાવવામાં આવે છે. જ્યારે બાલુંદ્રા ગામના લોકોનું કહેવું છે કે કપાસિયા પાસે કામ ચાલુ હોય તો વચ્ચેથી લાઇનમાં કાપ મૂકી બીજા ગામોમાં લાઇટ ચાલુ કરવામાં આવે. છાસવારે શું કામ પરેશાન હેરાન કરવામાં આવી રહ્યા છે. સત્વરે તેનું નિરાકરણ લાવવા લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. વિદ્યુત બોર્ડ દ્વારા મેસેજ લાઇટ કાપી નાખ્યા પછી મૂકવામાં આવે છે. આવી બેદરકારી શા માટે? જો પહેલેથી લાઇટ કાપનો મેસેજ મૂકવામાં આવે તો વીજળીને લગતા તમામ કામકાજ પહેલેથી જ કરી દેવામાં આવે અને લોકોને ઓછી હાલાકી ભોગવવી પડે. ત્યારે હાલમાં તો મેસેજ વગર સીધે સીધા વીજ કાપ આપી દેવામાં આવતા બાળકોને પાણી માટે રઝળવું પડતું હોય છે અને કોઈ આયોજન થતું નથી. ત્યારે વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે અમીરગઢ તાલુકામાં વીજ વિભાગની લાલિયાવાડીના કારણે છાસવારે તાલુકામાં મન ફાવે તે પ્રકારે વીજળી બંધ કરવામાં આવતા લોકો થઈ રહ્યા છે અને શાળાના બાળકો પણ થઈ રહ્યા છે પરેશાન. ત્યારે તેનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જીતેન્દ્રકુમાર અગ્રવાલ, ઇકબાલગઢ. બાર ક્યાં આગળ જઈ રહ્યા છો તમે? આજે અમારી ગામની અંદર લાઇટ નો કાપ આપેલો છે તો વિદ્યુત બોર્ડે કોઈ અમને મેસેજ કે જોણ કર્યા વગર આપેલો છે. તો અમે એવું કહેવા માંગીએ છીએ કે જો સકરાવેરી કપાસિયા કામ ચાલતું હોય વિદ્યુત બોર્ડ નું અંદર તો એ લાઇન નો જ કાપ આપો. અમારને બાલુંદ્રા વાળાને વારે ઘરથી હેરાન મત કરો, કારણ કે સ્કૂલની અંદર પાણીની તકલીફ પડે છે છોકરાઓને. તો વાળેઘરી છોકરા કેદારનાથના રસ્તા ઉપર આવે છે અને સાધનના સમસ્યામાં છોકરાનો ટકરાશ થાય છે, બરાબર? તો એ અમે જોણ કરીએ છીએ વિદ્યુત બોર્ડવાળાને કે જ્યારે સકરાવેરી છે કપાસિયા છે આગળ કોમ ચાલતું હોય તો ઘોટાથી પેલી મકાન જ કાપ આલો, બાકી બાણંદ્રામાં લાઇટનો કાપ મત આલો. અને તો છતાં પણ લાઇટનો કાપ આલો હોય તો અમને જાણ. મારું નામ ચૌહાણ રાજુભાઈ ભાઈ છે, હું બાલુંદ્રા ગામનો વતની છું. અને મેં આ એક વિદ્યુત બોર્ડમાં લાઇટનો કાપ છે બાલુંદ્રામાં, આ સ્કૂલોમાં પાણી નથી, આ સમસ્યા માટે અમે અહીંયા ગામ લોકો ભેગા થઈ ગયા છીએ કે છોકરાને પાણી પીવાનું અત્યારે નથી લાઇટના કાપ હોવાથી. તો એના પહેલાં જો કદાચ એ વિદ્યુત બોર્ડવાળા મેસેજ ફરતો કર્યો હોત તો આ પાણીના ટાંકા ભરાઈ ગયા હોત. અત્યારે અચાનક કાપ મૂકવાથી આ છોકરાઓ બધા આમ નામ પાણી વગર રળ્યા ફરે છે. કયા કયા એરિયાની અંદર લાઇટનો કાપ મૂકવામાં આવે છે? એટલે આ લોકો તો જે એક લાઇન હોય છે દાખલા તરીકે એમાં બધામાં કાપ મૂકી નાખે છે, પણ જ્યાં પણ કામ ચાલતું હોય એ જગ્યાએ કામગીરી કરતા હોય ત્યાં ટેપિંગ આપેલું હોય એ ટેપિંગ આગળથી કામ બંધ લાઇટ કાપી મૂકે તો સારું રહે. જે બાકી જ્યાં કામ નથી ચાલતું ત્યાં લાઇટ આપી શકે છે, પણ આ લોકો આવું કરતા નથી. આ લોકો બધું એક સાથે એક લાઇન કાપ મૂકે છે, એ આ ખોટું છે એમના માટે. અને છોકરાઓને અથવા આખા ગામને બધાને તકલીફ પડે છે પાણી માટે. જેનું જે જરૂરી હોય એટલું જ કાપ મૂકતા હોય તો સારું.